तो नमस्कार मित्रों, हूँ छू हितेश कारोलिया अने तमे जोई रह्या छो हिस्टोरिकल फेक्ट्स गुजराती। अने आपणे आजे जूनागढ़ना थोड़ाक रहस्यो जाणवाना छे। अने जो तमने अमारो आ वीडियो पसंद आवे तो लाइक जरूर करजो। तो आपणे आवी चूक्या छीए गिरनारनी गोदमां वसेला जूनागढ़ शहेरनी अंदर। तो मित्रों, जूनागढ़ ए गुजरातमां सातमुं मोटुं शहेर छे। प्राचीन कवि दयारामे आ शहेरनो उल्लेख पोताना काव्यमां कर्यो हतो। जूनागढ़ नो सामान्य अर्थ जूनो गढ़ थाय छे। गिरनार पर्वत में 5 ऊंचा शिखर आवेला छे। तेमा गोरख शिखर 3600 फूट, अंबाजी शिखर 3300 फूट, गौमुखी शिखर 3120 फूट, जैन शिखर 3300 फूट, माली परब 1800 फूट नी ऊंचाई धरावे छे। गिरनार पर शिलालेख कोतरवा वाला राजाओना नाम सम्राट अशोक, महाक्षय रुद्रदामा अने स्कंदगुप्तनुं नाम जोड़ायेलुं छे। आम समयना वहननी साथे जूनागढ़ उपर घणा राजाओ राज कर्यो, पण ईस्वीसन 1152 मां राजा कुमारपाले गिरनार पर चढ़वा माटे व्यवस्थित पगथिया बनाव्या हता। श्री कृष्णना समयमां जूनागढ़मां आहिर समाजनो मेळो भरातो हतो। अहीं थती लीली परिक्रमानी वात करीए तो गिरनार पर्वतनी फरते કરવામાં આવતી પરિક્રમાની શરૂઆત કાર્તિક સુદ 11 થાય છે। આ પરિક્રમમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાય છે। તો મિત્રો, હવે આપણે જૂનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લા વિશે વાત કરીશું। આ કિલ્લો જમીનની સપાટીથી અંદાજિત 150 ફૂટ ઊંચો આવેલો હોવાથી તેને ઉપરકોટનો કિલ્લો કહેવામાં આવે છે। તેની દિવાલની બહાર 150 ફૂટ ઊંડી ખાઈ બનાવવામાં આવી હતી, જેમાં પાણી ભરી ઝેરી જનાવર અને મગરમચ્છોને નાખવામાં આવ્યા હતા। તેથી મેઇન ગેટ સિવાય દુશ્મન કોઈ અંદર ન આવી શકતું। આ કિલ્લાની અંદર પ્રવેશતાની સાથે 2 તોપો રાખવામાં આવી છે। મોટી તોપ લીલમ 17.5 ફૂટ લાંબી છે, તે 4.5 કિલોમીટરની રેન્જમાં ફાયર કરી શકે છે, અને નાની તોપ માણેક 7.5 ફૂટ લાંબી છે અને તે 2 કિલોમીટરની રેન્જમાં ફાયર કરી શકે છે। આ બંને તોપોને ઈરાની શૈલી પંચધાતુમાં લોખંડ, પિત્તળ, તાંબુ, જસત અને કાંસામાંથી બનાવેલી છે, જેથી કરીને તેને કાટ લાગતો નથી। આ કિલ્લાની અંદર બૌદ્ધ ગુફાઓ, અનાજના કોઠારો, અડીકડીની વાવ, નવઘણ કૂવો, મહાબત મકબરો અને વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે। કિલ્લાની દિવાલમાં એક બારી આવેલી છે, તેને મોતની બારી કહેવામાં આવશે, જેનું નામ છે ધક્કા બારી। આ બારીમાંથી ગુનેગારોને ફાંસીના બદલે ત્યાંથી નીચે ફેંકી દેવામાં આવે છે। તો મિત્રો, આપણે હવે ગિરનાર તળેટીમાં આવેલા દામોદર કુંડની વાત કરવાની છે। ગિરનાર પરથી વહેતી સોનરખ નામની નદીનું પાણી આ દામોદર કુંડમાં આવે છે। આ કુંડ 257 ફૂટ લાંબો, 50 ફૂટ પહોળો અને માત્ર 5 ફૂટ ઊંડો છે। આ કુંડની બાજુમાં નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે અને એમ કહેવામાં આવે છે કે આ કુંડમાં રોજ સવારે નરસિંહ મહેતા સ્નાન કરવા માટે જતા હતા। દામોદર કુંડની બાજુમાં અનેક મંદિરો આવેલા છે, જેમાંથી કેટલાક મંદિરો ખૂબ જૂના અને ઐતિહાસિક છે। જો તમે અહીંયા આવો તો મંદિરના દર્શન જરૂર કરજો। તો મિત્રો, આપણે હવે અડીકડી વાવ વિશે વાત કરીશું। આ વાવનું સર્જન એક જ પથ્થર કોતરીને થયું છે। વાવમાં નીચે ઉતરવા માટે આશરે 170 જેટલા પગથિયા છે। વાવનો ગોળ પરેખ 46 ફૂટ અને ઊંડાઈ 124 ફૂટ છે। આ વાવ એ જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં આવેલી છે। અડીકડી નામ એ 2 લોકકથાઓ સાથે જોડાયેલું છે। તો મિત્રો, કેવો લાગ્યો અમારો આ વિડીયો? જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે મળીએ આપણે નવા વિડીયો સાથે।